શિક્ષકોને વિદ્યાર્થીઓ હું શાંત. આજે હું મોર છે કઈ તે સાંભળશું. મોર બધા જ પક્ષીઓમાં સૌથી વધારે સુંદર લાગે છે. મોરના પીંછા રંગબેરંગી હોય છે. મોરના માથે કલગી હોય છે. મોરની ડોક ભૂરી હોય છે. મોરનું શરીર ભારે હોય છે, માટે તે આકાશમાં ઊંચો ઉડી શકતો નથી. મોર જંગલમાં, વાડીમાં અને મોટા મોટા બંગલા અને કમ્પાઉન્ડમાં જોવા મળે છે. મોર નાના નાના જીવડા અને દાણા ખાય છે. મોર સાપને મારી નાખે છે, માટે તે સાપનો દુશ્મન કહેવાય છે. મોર ચોમાસાના ઋતુમાં વરસાદ પડે ત્યારે આનંદમાં આવીને નાચ કરે છે અને ટેવું ટેવું કવાજ કરે છે, ત્યારે તે ખૂબ જ સુંદર લાગે છે. મોર જંગલમાં ના મોરને પીંછો કૃષ્ણ ભગવાનના મુકુટ પર બી હોય છે. મોર ભગવાન કાર્તિકેયનું વાહન છે. મોરને ઇંગ્લિશમાં પીકોક કહેવાય છે. મોર માતાને ઢેલ કહેવાય છે. મોરના ઘણા બધા ગીતો હોય છે, તેમાંથી મને મનગમતું ગીત મોરે મને પીંછું આપ્યું હોય છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોર મ્યાનમાર દેશનું પણ રાષ્ટ્રીય પક્ષી છે. થેન્ક યુ. વાહ, બેટા મને આજે જ ખબર પડી હો મોર વિશે આટલું બધું હોય એમ. વેરી